હવે આપણે આજે જોવાનું છે આપણે શું જોતા હતા આહાર અને શૃંખલા શરૂ હતું ચેપ્ટર આહાર અને શૃંખલા ની અંદર આપણે આહાર ઉતરવા લઈએ ચાલો તો પેલા આપણે આ ઉર્જા નો આહાર શૃંખલા ના આપણે ઉપયોગ માંથી પ્રોટીન નું સંશ્લેષણ પ્રોટીન નું સંશ્લેષણ કઈ રીતે મીન્સ કે પ્રોટીન લેવું હોય આપણે તો શેમાંથી મેળવીએ છીએ આપણે ખાવામાંથી ખાવામાંથી શું ખાઈએ પ્રોટીન લેવું હોય શું ખાઈએ છીએ બટેટા ચાલો બટેટા ની તો બધામાંથી એમ ચાલો હવે જો કોઈ પણ ક્રિયામાં આપણે આહાર બને કઈ રીતે તમે ખાવ છો ચાલો ભાઈ તમે શું ખાધું આજ બપોર આજ બપોર શું ખાધું આપણે લીલા રંગ ના પાંદડા માંથી શું નીકળતું આમાંથી સૂર્યપ્રકાશ પડે શું પડે સૂર્યપ્રકાશ ત્યારે સૂર્યપ્રકાશ ના કારણે શું કરે પ્રકાશ સંશ્લેષણ કરે શું કરે આ પ્રકાશ સંશ્લેષણ થી એ વૃક્ષો પોતાનો શું બનાવે ખોરાક બનાવે શું બનાવે ખોરાક અને આ ખોરાક સેના સ્વરૂપે બહાર આવે ફળ સ્વરૂપે સેના સ્વરૂપે તો આ જે પ્રકાશ છે આ પ્રકાશ પડી અને જે પ્રકાશ ના કારણે શું થાય છે પ્રકાશ સંશ્લેષણ પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા દરમિયાન શું થાય તો કે પ્રકાશ ની અંદર અહીંયા જે નાના અંખા છિદ્ર રહેલા હોય પર્ણ ની અંદર શું રહેલા હોય નાના નાના છિદ્ર રહેલા હોય આજે નાનું ઊંચું છિદ્ર હોય એ છિદ્રમાં શું આવે તો કે કાર્બન ડાયોક્સાઇડ અંદર આવે એ છિદ્રમાંથી શું અંદર આવે કાર્બન ડાયોક્સાઇડ એટલે જ આપણે કહીએ કે વૃક્ષો શું લે કાર્બન ડાયોક્સાઇડ અંદર લે અને ઓક્સિજન બહાર એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જ્યારે અંદર આવશે આ અંદર આવેલો કાર્બન ડાયોક્સાઇડ શું કરશે તો કે અંદર આવેલો કાર્બન ડાયોક્સાઇડ જ્યારે પ્રક્રિયા થશે શું થશે પ્રક્રિયા એને જ કહેવાય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા શું કહેવાય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા હવે મૂળ દ્વારા એમાંથી શું આવ્યું હોય પાણી આવ્યું હોય શું આવ્યું હોય પાણી અને પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મળીને સ્ટાર્ચ બનાવશે શું બનાવશે સ્ટાર્ચ આ સ્ટાર્ચ એટલે જ આપણો ખોરાક સ્ટાર્ચ એટલે જ શું આપણો ખોરાક એ સ્ટાર્ચ છે આપણે ખરેખર સ્ટાર્ચ સીધે સીધો જો સ્ટાર્ચ હોય એ ખાઈએ અથવા તો ગરમ કરીએ આ સ્ટાર્ચ માંથી શું બને ગ્લુકોઝ શું બને ગ્લુકોઝ આપણે લાલ રસ હોય આપણે ચાવીએ જ્યારે ત્યારે સ્ટાર્ચ શું થાય શું થાય એવું જ્યારે સ્ટાર્ચ હોય એ આપણે ચાવીએ ત્યારે આપણા અંદર જે લાળ હોય તમને ખબર ને આપણે જે કામ કરો લાળ આવે એ લાળમાં શું રહેલું હોય લાળમાં સ્લેશમાં નામનો ટુકડો પદાર્થ એ નહીં નહીં લાળમાં સ્ટાર્ચ નું હોય ભેડા સ્ટાર્ચ તો આપણે ખાવામાં હોય ઈ સ્ટાર્ચ લઈ અને આપણે જ્યારે ચાવીએ ત્યારે સ્ટાર્ચ માંથી શું બને ગ્લુકોઝ બને શું બને ગ્લુકોઝ તો એટલે આપણને કંઈક ચાવી ચાવી ખાવું જોઈએ શું કરવા જો તમે હરખું ન ચાવો તો હરખું ગ્લુકોઝ બને નહીં અને ગ્લુકોઝ જ આપણા કામ માટે છે અંદર જઈ અને ગ્લુકોઝ જ કામ આવવાનું છે સ્ટાર્ચ કામ આવવાનું નથી હા એ બતાડો ને અમને અંદર જાય શું થાય હા બતાડો ને વિડિયોમાં રાઈટ તો આ ખબર પડી અમારે એમાં તો કે સ્ટાર્ચ છે એ બને એટલે તમને કોઈ પર્ણમાં સ્ટાર્ચ છે કે નહીં એના માટેનો પ્રયોગ આવે શું આવે પ્રયોગ આવે કે ભાઈ એક પાંદડું લેવાનું આમાં અભિરંજક દ્રવ્ય લગાડવાનું કયું દ્રવ્ય લગાડવાનું આયોડિન નામનું અભિરંજક દ્રવ્ય મૂકીએ અને આ પીછી ચારે પર ઘસી દેવાનું રેડી અને બીજું દ્રવ્ય તમારામાં આપેલું છે
ઈ દ્રવ્ય વડે જો પ્રયોગ આપેલો દેખાય જોઈએ ભાઈ પ્રયોગ કરે છે સ્ટાર્ચનો પ્રયોગ કરે છે પેલા એક પાંદડાને કેવું રાખવાનું તડકામાં રાખવાનું એક પાંદડાને છાયામાં રાખવાનું અને એક દિવસ જવા દેવાનો પછી જોવાનું તો એકમાં સ્ટાર્ચ મળશે એકમાં સ્ટાર્ચ મળશે ના તો ચાલો એ બતાવું પ્રયોગ પછી ઉકી જાય ને પછી એને 2-3 કલાક તડકામાં રાખવાનું એટલે પછી આપણે જોઈએ તો એની ઉપર આ પાણી તો પાણી તો હવામાંથી છે ને મેળવ જમીનમાંથી ને માં ચાલો પેલા અહીંયા જોઈએ ટેસ્ટ ફૂડ ફોર સ્ટાર્ચ સ્ટાર્ચ માટે નો ટેસ્ટ બિફોર વી સ્ટાર્ટ આવર એક્સપેરિમેન્ટ ટેસ્ટ હું સમજાવું ગુજરાતીમાં હું પણ કેમ કહું લેટ અસ ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ સ્ટાર્ચ Starch is a complex carbohydrate present in the food we eat. Starch is odorless, tasteless, and white. Starch is odorless, like, I'm a dog. I'm a guy, tasteless, so I'll have it. Starch is always bad, also. Meat is also good. You know, that's good, don't you? Or rice. Corn. So, can I avoid? So, can I have to avoid? What's it? Odorless. Let us start our experiment to test the presence of starch in food. Take a small quantity of rice in a petri dish. Make a fine paste of the rice using water. Put the paste in a test tube. Whenever starch reacts with iodine solution, it turns blue black. બ્લુ અથવા બ્લેક માં ફરી જાય તો શું કરવાનું કે આ સ્ટાર્ચ રહેલું છે જો ન ફરે તો સ્ટાર્ચ રહેલું નથી Let us first understand cannot exist protein in our food જો તમારા બુક માં પ્રયોગ આપેલ જો વાલડા ની અંદર સ્ટાર્ચ છે કે નહીં આપણે જોવાનું જોયું ચાલો હવે આ સ્ટાર્ચ વિશે તમે શીખી ગયા પ્રયોગ છે તો તમે એકવાર તમારા બુકમાં વાંચી દો પછી આગળ કરાવજો ત્યારે ભેગા થઈ જવાનું તમારો